સુરતમાં ઓક્સિજનની અછત હોવાનો કલેક્ટરનો સ્વીકાર. ઓક્સિજનની અછત છે તેવું ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું છે. આ વાતનો સ્વીકાર કર્યો. રાજ્ય સરકારના સતત સંપર્કમાં છીએ તેવું કલેક્ટરે કહ્યું. મિડનાઇટ દિવસ દરમિયાન 72 ટન ઓક્સિજન પહોંચાડાયો છે. ઓક્સિજનનો બગાડ ન કરવા કલેક્ટરે સલાહ આપી છે. ઓક્સિજનના 7 રિફિલિંગ પ્લાન્ટ છે, 2 હવામાંથી ઓક્સિજન બનાવનાર પ્લાન્ટ છે. તો અમારી પાસે લાંબો રિઝર્વ સ્ટોક નથી તેવું સુરત કલેક્ટરે કહ્યું છે. આ વાતનો સ્વીકાર કર્યો છે. સુરત શહેરમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેની સામે ઓક્સિજનની પણ ઘટ વર્તાઈ રહી છે. જે તબીબો છે તેમણે કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. હાલ આપની સાથે કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલ આપની સાથે જોડાયા છે. જી સર, ઓક્સિજનની ઘટ છે, શું કહેશો? સુરત શહેરમાં જે ઓક્સિજનનું કન્ઝમ્પશન છે એની સામે આપણને જે સપ્લાય મળે છે એમાં ડેફિનેટલી આખા ગુજરાતમાં અને સુરતમાં સ્પેસિફિકલી આપણી પાસે ઘટ છે. અને એની અગેન્સ્ટમાં જુદા જુદા જે સપ્લાયર્સ છે એમની પાસેથી ઇન્ડસ્ટ્રીમાંથી જ્યાંથી બને છે ત્યાંથી એવી કુલ 3-4 ઇન્ડસ્ટ્રીમાંથી આપણે ઓક્સિજનનો સપ્લાય મેળવીએ છીએ. અને 9 રિફિલિંગ પ્લાન્ટ્સ છે, એ રિફિલિંગ પ્લાન્ટ્સની અંદરથી આપણે રિફિલ કરી અને બોટલ્સ બધાને આપીએ છીએ. અત્યારે જે સપ્લાય સિસ્ટમ છે એમાં બધી હોસ્પિટલોને વિનંતી છે કે ઓક્સિજનની ક્રાઇસિસ છે માટે ઓક્સિજનનો બિનજરૂરી વેડફાટ ના કરે અને જેટલું આપણે પ્રિઝર્વ કરી શકીએ એ આપણા માટે હિતાવહ છે. કારણ કે આપણે એના પ્રોડક્શનમાં કોઈ જમ્પ કરી શકીએ એમ નથી. પ્રોડક્શન જે છે એ ફિક્સ છે, એમાં નાના મોટા ફેરફાર થશે બટ અધરવાઇઝ નોટ અ વેરી લાર્જ જમ્પ ઇઝ એક્સપેક્ટેડ. એટલે આપણને જે ઓક્સિજન મળે છે એ ઓક્સિજન ઉપર આપણે અત્યારે સર્વાઈવ કરવાનું થશે. કેટલો જથ્થો છે, કેટલા કલાક સુધી ચાલે એવું છે પરિસ્થિતિ? કલાક સુધીમાં તો અત્યારે કુલ આઉટ ઓફ 9 રિફિલિંગ પ્લાન્ટ્સ 7 ફંક્શનલ છે. 7માં કોઈકમાં 3 વાગ્યા સુધી, કોઈકમાં 4 વાગ્યા સુધી ચાલે. અને મીનવાઇલ ટેન્કર્સ જે પ્લાન કર્યા છે તો એક ટેન્કર બપોરે 3 વાગ્યા આસપાસ, 4 થી 5ની વચ્ચે એક ટેન્કર મળશે, એક મધરાતે મળશે. એટલે એ બધા જે ટેન્કર્સનું અરાઇવલ છે એનાથી એ ટાંકા અમે ફિલ કરી અને રિફિલર્સને માલ આપ્યા કરીએ છીએ. એટલે પણ એટ એની ગિવન પોઈન્ટ એક બે રિફિલર્સના ત્યાં આગળ માલ નહીં હોવાના કારણે બંધ હોય છે. વિકટ પરિસ્થિતિ માની રહ્યા છો હાલ ઓક્સિજનને લઈ? વિકટ પરિસ્થિતિ માનીને એના ક્રાઇસિસની રીતે જ એનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર સાથે કોઈ વાર્તાલાપ? બિલકુલ, રાજ્ય સરકાર સાથે એ બાબતે રેગ્યુલરલી રિપોર્ટ પણ જાય છે કે અમારું કન્ઝમ્પશન આ છે, અમારો સપ્લાય આ છે અને આ પ્રમાણે અમારી આટલી ડેફિસિટ છે. તો એ પ્રમાણે એના પ્લાનિંગ કરી અને ખાસ કરીને પહેલાં જો ઉદાહરણ તરીકે કહું તો આજથી 3-1 વીક પહેલાં, 2-2.5 વીક પહેલાં આપણે આઇનોક્સ ને એર લિક્વિડ લોકલી જે છે એમાંથી જ આપણને માલ મળતો હતો. છેલ્લા આટલા સમયથી પહેલાં 1 ટેન્કર 2 ટેન્કર 3 ટેન્કર, અત્યારે રિલાયન્સમાંથી લગભગ 50 મેટ્રિક ટન જેટલો માલ ડેઈલી રિલાયન્સ જામનગરથી આપણે ટ્રાન્સપોર્ટ કરીએ છીએ. એટલે જેમ જેમ વપરાશ વધતો જાય એમ એમ એને મીટ કરવા માટે વોલ્યુમ આપણે ત્યાં આગળથી લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વન્સ ધ પ્રોડક્શન કેપેસિટી ઇઝ રીચ્ડ એના પછી ફર્ધર એક્સપાન્શન ઇઝ નોટ પોસિબલ. તો આધા કલેક્ટર જેવું સ્પષ્ટપણે કહ્યું છે કે હાલ સુરતની પરિસ્થિતિ વિકટ છે અને રાજ્ય સરકારને તમામ જે વિગત છે, માહિતી છે તે મોકલવામાં આવી રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા સુરત.